નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સંધિના મુખ્ય ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ આ પ્રકારોની અંદરથી મિત્રો તમે નવમાં ધોરણની અંદર સ્વર સંધિ અને વિસર્ગ સંધિ વ્યંજન સંધિ એ બંને અભ્યાસ કરીને આવેલા છો મિત્રો આપણે સૌપ્રથમ સ્વર સંધિ વિશે જોઈશું તો સ્વર સંધિ કોને કહેવામાં આવે તો પ્રથમ એટલે કે પૂર્વ શબ્દનો અંતિમ વર્ણ સ્વર હોય અને એના પછી તરત આવેલો એટલે કે બીજા શબ્દનો એટલે કે ઉત્તર શબ્દનો પહેલો વર્ણ સ્વર હોય ત્યારે તે બંને શબ્દો અથવા તો વર્ણો પાસ પાસે આવી જતા જે ધ્વનિ પરિવર્તન થાય તેને આપણે સ્વર સંધિ કહીએ છીએ હવે સ્વર સંધિના કેટલાક નિયમો સહિત ઉદાહરણો છે એ આઠમા નવમા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂકેલા છો હવે મિત્રો આ જે સ્વર સંધિ છે એ સ્વર સંધિના પણ મુખ્યત્વે ચાર પ્રકાર છે એની અંદર મિત્રો સવર્ણ દીર્ઘ સંધિ ગુણસંધિ એના પછી વૃદ્ધિ સંધિ અને યણસંધિ હવે આ ચારે ચાર પ્રકારોની અંદર જો આપણે પહેલો પ્રકાર છે સવરના દીર્ઘ સંધિ વિશે જોઈશું સવર્ણ દીર્ઘ સંધિ એટલે બે એક સરખા ઉચ્ચારણવાળા સ્વરો નજીક આવી જાય ત્યારે એટલે કે પાસ પાસે આવી જાય ત્યારે તે બંનેના સ્થાને તેમનો જ દીર્ઘ વર્ણ મૂકવામાં આવે છે ત્યારે સવર્ણ દીર્ઘ સંધિ કહેવાય છે હવે આ સવર્ણ દીર્ઘ સંધિનો પહેલો નિયમ છે અ કે આ પછી અ કે આ આવી જાય ત્યારે તે બંનેના સ્થાનમાં આ મૂકાય છે જેમ કે વત્તા અ બરાબર આ એટલે કે રામ વત્તા અવતાર બરાબર અ વત્તા આ બરાબર આ તવ વત્તા આગમણમ બરાબર તવાગમણમ આ વત્તા અ બરાબર આ કદાવત્તા અપી બરાબર કદાપી આ વત્તા આ બરાબર આ ભવ્ય વત્તા આકૃતિ બરાબર ભવ્યાકૃતિ પછી બીજો નિયમ છે ઈ કે ઈ પછી કે ઈ આવી જાય ત્યારે તે બંનેના સ્થાનમાં ઈ મુકાય છે જેમ કે ઈ વત્તા ઈ બરાબર ઈ પેલો રસ્વ છે પછી એના પછી મિત્રો બરાબર ઈ વત્તા ઈતી બરાબર પીબા મીતી ઈ ઈ બરાબર ઈ કવિ વત્તા ઇ ક્ષતે બરાબર કવિ ક્ષતે ઈ વત્તા બરાબર ઈ ગૌરી વત્તા ઇદમ બરાબર ગૌરીદમ હવે ત્રીજો નિયમ છે છે મિત્રો ઉ ઉ ઉ પછી આવી જાય ત્યારે તે બંનેના સ્થાનમાં મુકાય જેમ કે ઉ ઉ બરાબર લઘુધ્યાનમ ઉત્તા ઉબર ઉ ઉ સિંધુવત્તા ઉર્મિ બરાબર સિંધુર્મિ બરાબર ઉ વધુ વત્તા ઉત્સવ બરાબર વધુત્સવ ઉ વધુ વત્તા ઉર્મિ બરાબર વધુર્મિહ હવે મિત્રો ચોથો નિયમ છે રસ્વ કે દીર્ઘ રૂ પછી રસ્વ કે દીર્ઘ રૂ આવી જાય તો તે બંનેના સ્થાનમાં દીર્ઘ રૂ મુકાય છે જેમ કે રૂ વત્તા રૂ બરાબર રૂ પિતૃવત્તા ઋનમ બરાબર પિતૃનમ રૂવત્તા રૂ બરાબર રૂ માતૃવ બરાબર માતૃનમ આ ચાર નિયમો થયા એ મિત્રો સ્વરના દીર્ઘ સંધિના થયા એના પછી સ્વર સંધિનો બીજો પ્રકાર છે ગુણ સંધિ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની અંદર અ એ અને ને ગુણ કહેવાય છે જેના નિયમો નીચે પ્રમાણે છે પહેલો નિયમ છે એ ઉપવત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર એમાં પહેલો અ છે એટલે ઉપની અંદર અ આવેલો છે અને ઈનો ઈન્દ્રમાં સમાયેલો છે અને એના જગ્યાએ એ થઈ ગયો એટલે ઉપેન્દ્રમાં એ થઈ ગયો ઉપેન્દ્ર અ વત્તા ઈ બરાબર એ સુર વત્તા ઈશ બરાબર સુરેશ આ વત્તા ઈ બરાબર એ તથા વત્તા ઈતિ બરાબર તથેતી આ તથાની અંદર આ અને ઈતિની અંદર ઈ આવેલો છે એની જગ્યાએ તથેતી એવો શબ્દ થઈ ગયેલો છે આ વત્તા ઈ બરાબર એ રમા વત્તા ઈશહ બરાબર રમે રીતે રમાની અંદર આ અને ઈશ અંદર ઈ એ દીર્ઘ છે એટલે રમે સહ આ એનો સંધિનો શબ્દ થઈ ગયેલો છે ગુણ સંધિનો બીજો નિયમ છે કે કે આ પછી ઉ ઉ આવી જાય ત્યારે તે બંનેના સ્થાનમાં ઓ મુકાય છે જેમ કે ઉ બરાબર ઓ હિતવત્તા ઉપદેશ બરાબર હિતોપદેશ ઉ બરાબર ઓ પીન વત્તા ઉબર પીનો આ વત્તા ઉ ગંગા વૃ એના પછી ત્રીજો નિયમ છે ગુણ સંધિનો અકે આ પછી રૂકે રૂ આવી જાય ત્યારે તે બંનેના સ્થાનમાં અર મુકાય છે એટલે કે વત્તા રૂ બરાબર અર એટલે કે સપ્ત ઋષિ બરાબર આ વત્તા ઋ બરાબર અર મહાવત્તા ઋષિ બરાબર મહર એના પછી સ્વર સંધિનો ત્રીજો પ્રકાર છે વૃદ્ધિ સંધિ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં એ અને અવને વૃદ્ધિ કહેવામાં આવે છે જેના નિયમો નીચે પ્રમાણે છે નિયમ નંબર એક વૃદ્ધિ સંધિનો નિયમ છે એ બરાબર અય એ ઐશ્વર્યમ બરાબર દેવેશ્વર્યમ આ વત્તા એ બરાબર અય તથાવતા એવ બરાબર તથે વત્તા એ બરાબર એ વિદ્યાવત્તા ઐશ્વર્યમ બરાબર વિદ્યેશ્વર્ય વૃત્તિ અવત્તા ઓ બરાબર અવ તંદુલ વત્તા ઓદનમ બરાબર તંદુલૌદનમ અવત્તા ઓ બરાબર અવ જીવન વત્તા ઔષધમ બરાબર જીવનઔષમ સ્વર સંધિનો ચોથો છે પ્રકાર યણ સંધિ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર ની અંદર યગેરે નો આદેશ થતો હોવાથી યણ સંધિ કહેવામાં આવે છે ધિના નિયમો નીચે પ્રમાણે છે નિયમ નંબર એક રસ્વ ઈ કે દીર્ઘ પાછળ કે ઇની પાછળનો એટલે કે રસ્વ ઈ કે દીર્ઘ ઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો ઈ કે ઈ ના બદલે અથવા તો સ્થાને ય મુકાય છે જેમ કે યદીવત્તા અપી હવે અહીંયા આગળ યદીની અંદર રસ્વ ઈ આપેલો છે અને એના પછીનો ઈ કે ઈ સિવાયનો સ્વર કયો આવ્યો ય એટલે યજ્ઞ વત્તા અપી બરાબર યજ્ઞ પી ય મૂકવામાં આવે છે એટલે પછી નદીવત્તા ઉદ્ગમ આ નદી એ છે દીર્ઘ છે અને ઉ છે એ ઈ કે ઈ સિવાયનો સ્વર આવેલો છે એટલે નદ્યવત્તા ઉદ્ગમ બરાબર નદ્યુદ્કમ એના પછી સુધી વત્તા ઉપાસ્ય એટલે કે શુદ્ધિ વત્તા ઉપાસ્ય બરાબર શુદ્ધ્યુપાસ્ય ઇતિ વત્તા અપી બરાબર ઇત્ય વત્તા અપી બરાબર ઇત્ય પી આ રીતે એના ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો એની જગ્યાએ ય મૂકવામાં આવે છે એના પછી બીજો નિયમ છે મિત્રો રસ્વ ઉ કે ઉની પાછળ ઉકે ઉ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે તો ઉકે ઉના સ્થાને મુકાય છે આ ખલુ ની અંદર ઉ આવેલો છે એટલે ખલ્વ એટલે આ ખલ્વ ની અંદર વ આવી ગયો બરાબર છે તો ખલ્વ બરાબર ખલ્વે અણુ વત્તા અયહઃ બરાબર અન્વત્તા બરાબર વધુ વત્તા આગમનમ બરાબર વધવ વત્તા આગમનમ બરાબર વધવાગમનમ શિશુ વત્તા એકયમ બરાબર શિશ્વ વત્તા એકયમ બરાબર શિશ્વેક્યમ યણ સંધિનો છેલ્લો નિયમ છે મિત્રો રશ્વ કે દીર્ઘ ઋણી પાછળ રુકાર સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવી જાય ત્યારે ઋણા બદલે સ્થાને ર મુકાય છે એટલે કે પિતૃ આની અંદર રૂ આવેલો છે અને એના સિવાયનો બીજા શબ્દની અંદર અંતિમ પદમાં ઉપદેશનો ઉ આવેલો છે એટલે પિતર વત્તા આદેશ બરાબર પિતૃપદેશ વત્તા અનુમતિ આ તૃની અંદર રૂ આવેલો છે અનુમતિ રૂ સિવાયનો સ્વર આવેલો છે એટલે એની જગ્યાએ શબ્દ બન્યો વત્તા અનુમતિ બરાબર માત્રાનુમતિ આમ મિત્રો સ્વર સંધિના આપણે ચાર પ્રકારો જોયા જો મિત્રો તમને આ ઈ લર્નિંગ ચેનલ ગમી હોય તો એને કરો લાઇક કરો શેર કરો એથી શુભમભ હતો જય હિન્દ જય ભારત